આ ગ્રામર બુક છે જે મેં બહાર અહીંયા ખાસો ટાઈમ થયા અને બહાર પાડે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે ઉપલબ્ધ છે. હવે અહીંયા આ ચોપડીમાં નીચે મારું નામ લખેલું છે, રમેશ પટેલ. આમાં મેં લગભગ ખાસા એવા ગ્રામેટિકલ પોઈન્ટનો સમાવેશ કર્યો છે, આર્ટિકલ, ઇનડાયરેક્ટ સ્પીચ, ઇવન વોઇસ, પ્રેપોઝિશન, કન્જક્શન, એ સિવાય ઘણા બધા ચેપ્ટર છે. પ્લસ કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ પણ મેં આપેલા છે, સિનોનિમ્સ વર્ડ, એન્ટોનિમ્સ વર્ડ. એ સિવાય મેં એની અંદર ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે ભાઈ પ્રાણીઓના રહેઠાણને શું કહેવાય, પક્ષીઓના રહેઠાણને શું કહેવાય. પાછળ જતાં મને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ લાગ્યું, તો એ પણ મેં પાછળથી આ બુકમાં સામેલ કરી લીધો છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અહીંયા નજીકમાં આવતી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, પીએસઆઈની પરીક્ષા, તો એવી પરીક્ષાઓમાં તૈયારી કરવા માટે આ પુસ્તક ખરેખર આશીર્વાદરૂપ છે. એટલે જે વિદ્યાર્થી એક વખત લઈ અને આને જોશે એને ખ્યાલ આવશે. જેનું ગ્રામર બહુ જ વીક છે, ટેન્સીસમાં ખબર પડતી નથી, અંગ્રેજીમાં ટેન્સ આવરવાય ખૂબ જરૂરી છે. ટેન્સ સિવાય તમે સીધું વોઇસ શીખવા જાઓ યા ઇનડાયરેક્ટ સ્પીચ શીખવા જાઓ, ઇમ્પોસિબલ છે. ઇફ યુ ડુ નોટ નો ટેન્સ, હાઉ કેન યુ લર્ન ઇટ? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ પ્રિપેર ટેન્સીસ. ટેન્સીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આમાં ટેન્સીસની ખૂબ જ મહત્ત્વની મેં માહિતી પુરવાર કરી છે, બરાબર આપેલી છે. કહેવાનો અર્થ એ છે, બીજું આ પુસ્તક મેં જ્યારે તૈયાર કર્યું તો એક્સરસાઇઝમાં શું મૂકવું એ મેં બહુ વિચાર કરેલો છે. કારણ કે એક્સરસાઇઝમાં જનરલી મેં કોમ્પિટેટિવ એક્ઝામમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો મેં સ્વાધ્યાયમાં મૂકેલા છે. એટલે પૂછાયેલા પ્રશ્નોનો પણ આમાં સમાવેશ છે, ખૂબ સમાવેશ કરેલો છે. કારણ કે એની એક્સરસાઇઝ બનાવતા પહેલાં, ફોર એક્ઝામ્પલ આર્ટિકલ, તો આર્ટિકલની આગળની પરીક્ષાઓમાં કઈ ખાલી જગ્યાઓ આવેલી છે મેં પહેલાં એક બાજુએ લખી અને પછી આ પુસ્તકમાં લખી છે. પ્રેપોઝિશન, તો પ્રેપોઝિશનની પણ ઘણા બધા વર્ષોની અગાઉની પરીક્ષાની જે ખાલી જગ્યાઓ છે એ આની અંદર સામેલ કરેલી છે. એટલે બહુ જ અગત્યનું પુસ્તક છે, તમે એકવાર વાંચશો એટલે પછી તમને ખ્યાલ આવશે. તો બધા વિદ્યાર્થીઓને આ ખાસ લેવા માટે હું અનુરોધ કરું છું અને ખરીદશે તો બહુ ફાયદો થશે.